નમસ્કાર દોસ્તો તો ધોરણ બારના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પેપર ચેકિંગનું કામ દસ દિવસ પહેલાં પૂરું પણ થઈ ગયું છે તેમ છતાં હજુ સુધી ધોરણ બારનું રિઝલ્ટ કેમ જાહેર નથી થયું ધોરણ બારના રિઝલ્ટમાં આટલું બધું ડીલે કેમ થઈ રહ્યું છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું ઉપરાંત ધોરણ બારના ગુજરાત બોર્ડના રિઝલ્ટ અંગેની આજની તારીખની લેટેસ્ટ અપડેટ છે એ પણ આપણે મેળવીશું કે રિઝલ્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું ઉપરાંત આ વર્ષે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક ગુડ ન્યૂઝ છે એક સારા સમાચાર છે એ પણ આપણે આજના વિડીયોમાં મેળવીશું

ડેલી રિઝલ્ટની તમામ અપડેટ મેળવી શકો છો અને રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે રિઝલ્ટને તમે સૌથી પહેલા મોબાઈલમાં જોઈ પણ શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા તો દોસ્તો ઓપન કરવા માટે તમારે ગુગલ ઉપર સર્ચ કરવાનું છે પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે આવશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગ

હું ધોરણ બાર માટે ધોરણ બાર વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું ક્લિક કરશો એટલે સ્ક્રોલ કરીને એની સામે લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવા માટેનો એક બોક્સ આવશે એ બોક્સમાં દોસ્તો તમારે સીટ નંબર લખીને બાજુમાં જે ગો બટન છે એ ગો બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં રિઝલ્ટ સૌથી પહેલા ઓપન થઈ જશે ત્યાર પછી લખેલું છે ધોરણ બારનું પરિણામ જોવા માટે કૌશમાં નામ પરથી સીટ નંબર વગર જોવું હોય તો એની સામે પણ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપી છે દોસ્તો એથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર નેમવાળું એક બોક્સ ઓપન થશે એમાં તમારે જે પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એનો સીટ નંબર નથી લખવાનો માત્ર એ વિદ્યાર્થીની અટક લખવાની છે અટક લખીને સરનેમ લખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે અટક તમે લખી હશે એ અટકના જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી બી એ બધા વિદ્યાર્થીનું ફૂલ નામ સાથેનું એક લિસ્ટ આવશે એમાંથી તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એ વિદ્યાર્થીની બાજુમાં જે ગેટ બટન હશે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી રિઝલ્ટ ઓપન થઈ જશે તો દોસ્તો આવી રીતે તમે ધોરણ બારનું રિઝલ્ટ પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરીને તમે જોઈ શકો છો દોસ્તો અહીંથી તમે થોડાક ઉપર જશો તો ત્યાં તમને ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટ અંગેની તમામ અપડેટ પણ મળી જશે જે લાલ રંગમાં આપેલી છે અહીંયા લખેલું છે કે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ અઢાર એપ્રિલથી પચીસ એપ્રિલ સુધીમાં સવારે છ વાગ્યે અહીંયા મુકાઈ જશે કૌશમાં લખેલું છે પેપર જોવાનું કાર્ય છે પૂરું થઈ ગયું છે અને માર્કશીટને ને વેબસાઇટ પર અપલોડ કરવાનું કામ છે એ પણ થઈ જવા ઉપર છે એટલે આ અઠવાડિયામાં રિઝલ્ટ અહીંયા મુકાઈ જશે આ વેબસાઇટને તમે ડેલી ઓપન કરીને અહીંથી રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ અપડેટને પણ મેળવી શકો છો હવે દોસ્તો આપણે રિઝલ્ટ અંગેની લેટેસ્ટ બીજી માહિતી મેળવી લઈએ દોસ્તો ધોરણ બાર નું રિઝલ્ટ આટલું બધું ડીલે કેમ થઈ રહ્યું છે રિઝલ્ટ કેમ હજી સુધી જાહેર નથી થઈ એના વિશે આપણે વાત કરીએ તો જેમ કે મેં તમને કીધું એમ કે ધોરણ બારના પેપર ચેકિંગનું કામ છે એ દસ દિવસો પહેલા પૂરું થઈ ગયું હતું અને જ્યારે પેપર ચેકિંગનું કામ પૂરું થયું એટલે ઝડપથી તમારા માર્કની ઓનલાઈન અપડેટ કરવાનું કામ છે એ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું તેમ છતાં હજુ સુધી રિઝલ્ટ કેમ જાહેર નથી થયું તો દોસ્તો એનું કારણ એવું છે કે ડેટા એન્ટ્રીનું કામ છે એમાં દોસ્તો ખૂબ જ કાળજી રાખવી પડે ડેટા એન્ટ્રીના કામમાં ઘણી વખત વાર પણ લાગતી હોય છે એટલે બે ચાર દિવસનું ડીલે થઈ શકે એટલે દોસ્તો બે ચાર દિવસમાં રિઝલ્ટ છે આવી પણ જશે ડેટા એન્ટ્રીના કામમાં થોડુંક ડીલે થયું છે માટે દોસ્તો રિઝલ્ટ આવવામાં પણ ડીલે થયું છે પણ આવનારા થોડાક જ દિવસોમાં ધોરણ બારનું રિઝલ્ટ છે જાહેર થઈ જશે માટે દોસ્તો પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટને ડેઈલી ચેક કરીને વિઝિટ કરતા રહેજો એટલે રિઝલ્ટની તમામ અપડેટ પણ તમે સૌથી પહેલાં મેળવી શકો અને રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે રિઝલ્ટને સૌથી પહેલાં પણ તમે જોઈ શકો હવે દોસ્તો આપણે ગુડ ન્યૂઝની વાત કરીએ તો ધોરણ બારનું રિઝલ્ટ આ વર્ષે ખૂબ જ સારું આવવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે દોસ્તો આ વર્ષે પેપર ચેકિંગના કામમાં થોડીક ઉદારતા રાખવામાં આવી હતી એટલે દોસ્તો આ વર્ષે રિઝલ્ટ છે નેવું ટકા ઉપર તો પાક્કું આવવાનું છે અને દોસ્તો જે વિદ્યાર્થીઓ છતાં પણ પાસ થતા હોય તો થોડા ઘણા માર્કથી એ વિદ્યાર્થી નાપાસ થતો હોય તેમને ગ્રેસિંગ માર્કસ પણ ખૂબ સારા એવા આપવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થી પાસ થઈ શકે એટલે દોસ્તો આ વર્ષનું બોર્ડનું રિઝલ્ટ છે ખૂબ સારું આવશે તેમ છતાં હજી પણ કોઈ નવી અપડેટ મને મળશે તો હું તમને વિડીયો બનાવીને જાણ કરીશ બાકી દોસ્તો તમે પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટને ડેલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે દોસ્તો રાત્રે બાર વાગ્યા પછી ગમે ત્યારે તમે આ વેબસાઇટમાંથી રિઝલ્ટ જોઈ શકશો તો દોસ્તો રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ અપડેટ આપણે મેળવી લીધી છે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ આવજો દોસ્તો જયહિંદ